हेलो फ्रेंड्स, स्वागत छे तमारो श्रीजी क्लासेस ना यूट्यूब चैनल में। आज ना वीडियो में आपणे पावर इलेक्ट्रॉनिक्स में चैप्टर टू ना जे महत्वना बे मार्कना प्रश्नों छे तेना विशे चर्चा करीशुं। प्रश्न नंबर एक, एससीएन ना प्रोटेक्शन नी जरूरियात समझाओ। तो आगळ छे आपणे चैप्टर वन में एससीआर समझी गया, एससीआर नुं कंस्ट्रक्शन समझ्या, तेनी कैरेक्टरिस्टिक्स समझ्या छे आपणे, अने तेना उपयोग पण आपणने ख्याल छे। तो हवे तेना माटे अलग अलग प्रकारना प्रोटेक्शन वपराय छे, ते प्रोटेक्शन आपणे समझवाना छे। तो ज्यारे एससीआर सर्किटमां कार्य करे छे त्यारे नीचे दर्शावेली कोई पण मुश्किलीना कारणे एससीआरने नुकसान थाय छे। एटले जे नीचेना जे कॉजिस दर्शाव्या छे, जे रीझन्स छे, तेना कारणे एससीआरने नुकसान थाय छे। पहेलो मुद्दो छे કે ડીવી બાય ડીટી, અને સિમ્પલ ગુજરાતીમાં કહીએ તો વોલ્ટેજ વધવાનો દર, બરાબર ધ્યાન રાખજો ડીવી બાય ડીટીનો મિનિંગ શું થાય, તો કે વોલ્ટેજ વધવાનો દર। એવી જ રીતે ડીઆઈ બાય ડીટી, તો કે કરંટ વધવાનો દર, બરાબર। તો આ ધ્યાન રાખજો। તો હવે આમાં લખવાનું શું હશે, તો એસસીઆર જે ડિવાઇસ છે એ પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે, તેનો જો ડીવી બાય ડીટી અને ડીઆઈ બાય ડીટી એટલે કે જે વોલ્ટેજ વધવાનો દર અને કરંટ વધવાનો, તો તેનો વોલ્ટેજ વધવાનો દર અને કરંટ વધવાનો દર એક નિશ્ચિત કિંમત કરતાં વધવો જોઈએ નહીં। જો તે નિશ્ચિત કિંમત કરતાં વધે તો એસસીઆરને નુકસાન થાય છે। આ જે લાઇન છે આ કોમન લાઇન છે આ બંનેમાં, અને આ જ લાઇન તમારે લખવાની છે, અને ઇનફેક્ટ પાંચે પાંચ મુદ્દાઓમાં તમારે આ જ લાઇન લખવાની રહેશે। સૌથી પહેલા વાત કરીએ ડીવી બાય ડીટીની, તો કે એસસીઆરને આપવામાં આવતા વોલ્ટેજના વધવાનો દર, તમને કીધું એ પ્રમાણે ડીવી બાય ડીટી અમુક હદથી વધવો જોઈએ નહીં, એટલે કે જે ડીવી બાય ડીટીની વેલ્યુ છે એ એની સેટ કરેલી વેલ્યુ કરતાં વધારે થવી જોઈએ નહીં। જો આ દર નિર્દિષ્ટ દર કર, એટલે કે જે નિર્દિષ્ટ એટલે કે જે નક્કી કરેલો, અહીંયા તમે એવું શબ્દ વાપરજો, આ દર નક્કી કરેલા દર કરતાં વધી જાય તો ગેટ કરંટ શૂન્ય હોવા છતાં એસસીઆર ટ્રિગર થઈ જાય છે, અને આમ થવું જોઈએ નહીં। આથી એસસીઆરને ડીવી બાય ડીટી સામે રક્ષણ આપવું જરૂરી છે। તમને ખ્યાલ હોય તો તમને કીધું હતું કે એસસીઆર જે છે એક એવું ડિવાઇસ છે કે એને તમે જ્યારે વોલ્ટેજ આપશો પછી તમારે એને ગેટ પલ્સ આપવા જરૂરી છે। જો તમે એને એકલો વોલ્ટેજ આપશો અને ગેટ પલ્સ નહીં આપો તો એસસીઆર ચાલુ થાય નહીં। પરંતુ અહીંયા આ જે ડીવી બાય ડીટીના વધવાનો દર જો વધારે હશે, તો જો તમારો ગેટ કરંટ શૂન્ય હશે તો પણ તમારું એસસીઆર ઓન થઈ જશે। માટે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે ડીવી બાય ડીટીને એની સેટ કરેલી લિમિટ કરતાં ઓછું રાખવાનું હોય છે। એના પછી વાત કરીએ ડીઆઈ બાય ડીટી, તો એસસીઆરના ટર્ન ઓન ગાળા દરમિયાન એનોડ કરંટ વધે છે। જો આ એનોડ કરંટ વધવાનો દર ડીઆઈ બાય ડીટી અમુક હદથી વધી જાય તો એસસીઆરને નુકસાન થાય છે। એટલે આપણે એવું યાદ રાખીશું કે જો તેની સેટ કરેલી કિંમત કરતાં વધી જાય તો એસસીઆરને નુકસાન થાય છે। આથી ડીઆઈ બાય ડીટી અમુક હદથી વધી ન જાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે, બરાબર। અહીંયા પણ ધ્યાન રાખજો કે ડીવી બાય ડીટી સામે તેને રક્ષણ આપવું એટલે કે પ્રોટેક્શન આપવું જરૂરી છે, અને અહીંયા પણ ડીઆઈ બાય ડીટી તેની અમુક હદ કરતી વધી ન જાય તેવું પ્રોટેક્શન આપવું જરૂરી છે। એક જ લાઇન લખશો તો પણ ચાલશે। એના પછી છે ઓવર વોલ્ટેજ, તો ટ્રાન્ઝિયન્ટ હોય, ટ્રાન્ઝિયન્ટ છે અને બીજા ઘણા બધા કારણોના કારણે એસસીઆરની એક્રોસમાં વોલ્ટેજ વધી જાય છે, આ વોલ્ટેજ તેની રેટેડ કિંમત કરતાં વધારે થાય તો એસસીઆરને નુકસાન થઈ શકે છે। આથી એસસીઆરને ઓવર વોલ્ટેજ સામે રક્ષણ આપવું જરૂરી છે। તમે જોશો તો ખાલી તમારે નામ યાદ રાખવાના છે અને એકાદ બે લાઇન યાદ રાખવાની થશે, બાકી બધું જ સિક્વન્સમાં એક જ પેરેગ્રાફ જેવું છે, કશું અલગ નથી। એના પછી છે ઓવર કરંટ, તો એસસીઆર અમુક કરંટ માટે ડિઝાઇન કરવામાં આવે છે, જો તેમાંથી પસાર થતો કરંટ કોઈ કારણ વધી જાય તો એસસીઆરને નુકસાન થાય છે। આથી એસસીઆરને ઓવર કરંટ સામે રક્ષણ આપવું જોઈએ। કોઈ પણ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ હોય તે પર્ટિક્યુલર કરંટ રેટિંગ માટે જ ડિઝાઇન કરવામાં આવે છે, જો તેમાંથી પસાર થતો કરંટ તેની નક્કી કરેલી કિંમત કરતાં વધી જાય તો તેને નુકસાન થાય છે। તેવી જ રીતે માની લઈએ કે એસસીઆરને 5 એમ્પિયરના કરંટ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, તો તેમાંથી જે કરંટ પસાર થાય છે એ 5 એમ્પિયર જેટલો જ હોવો જોઈએ, તેનાથી વધારે થવો જોઈએ નહીં, જો તે કરંટ વધી જશે તો એસસીઆરને નુકસાન થશે। એના પછી છે જંકશન ટેમ્પરેચર,
એસસીઆરમાં વિવિધ પ્રકારના લોસ થાય છે, આથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. જે એસસીઆર છે તેમાં ડિફરન્ટ પાવર લોસીસ થાય છે, અને એ જે લોસીસ છે લોસીસના કારણે શું ઉત્પન્ન થાય છે, ઉષ્મા એટલે કે હીટ પ્રોડ્યુસ થાય છે. આ ઉષ્મા એસસીઆરમાંથી બહારના વાતાવરણમાં ફેલાઈ જવી જરૂરી છે, એટલે કે જે હીટ પ્રોડ્યુસ થાય છે એ એસસીઆરમાંથી બહારના એટમોસ્ફિયરમાં ટ્રાન્સફર કરવી જરૂરી છે. જો તેમ ન કરવામાં આવે તો જંકશનનું ટેમ્પરેચર વધી જાય છે અને એસસીઆરને નુકસાન થાય છે. આ માટે યોગ્ય પ્રકાર અને માપના હીટ સિંકનો ઉપયોગ કરવામાં આવે છે. ધ્યાન રાખજો, હીટ સિંકનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે જે એસસીઆર છે તો એસસીઆરમાં પાવર લોસ થશે એટલે શું ઉત્પન્ન થશે, ઉષ્મા ઉત્પન્ન થશે. હવે એ જે ઉષ્મા છે તેને આપણે બહાર ટ્રાન્સફર કરવી જરૂરી છે બહારના વાતાવરણમાં, કેમ કે જો એ ઉષ્મા એસસીઆરમાં જ રહેશે તો એસસીઆરના જંકશનનું ટેમ્પરેચર વધી જાય છે અને તેનાથી એસસીઆરને નુકસાન થાય છે. માટે યોગ્ય પ્રકાર અને યોગ્ય માપના હીટ સિંકનો ઉપયોગ થાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, હીટ સિંકનો ઉપયોગ શું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કદાચ અલગથી પણ પ્રશ્ન પૂછી શકે છે. એના પછીનો પ્રશ્ન છે, એસસીઆરના વિવિધ રક્ષણની રીતો લખો. તો આગળ જે બધી ચર્ચા કરી આપણે, જે પણ 5 મેથડની, એ જ તમારે કરવાનું છે કે ડીવી બાય ડીટી પ્રોટેક્શન, ડીઆઈ બાય ડીટી પ્રોટેક્શન, ઓવર વોલ્ટેજ, ઓવર કરંટ અને ગેટ પ્રોટેક્શન. એના પછીનો પ્રશ્ન છે, એસસીઆરના સંદર્ભમાં વ્યાખ્યા આપો. હોલ્ડિંગ કરંટ અને લીચિંગ કરંટ તમને કીધું હતું એ પ્રમાણે કે થાઇરિસ્ટરને ઓન સ્ટેટમાં રાખવા માટે જરૂરી ઓછામાં ઓછા એનોડ કરંટને હોલ્ડિંગ કરંટ કહે છે. ફરીથી હોલ્ડ એટલે શું થાય, પકડી રાખવું, એટલે હોલ્ડિંગ કરંટ એટલે કયો કરંટ કે જે એસસીઆરને ઓન સ્ટેટમાં પકડી રાખે છે. લીચિંગ કરંટ એટલે થાઇરિસ્ટરને ઓન કરવામાં આવે ત્યારે ગેટ પલ્સ લઈ લીધા પછી તેને ઓન સ્ટેટમાં રાખવા માટે જરૂરી ઓછામાં ઓછા એનોડ કરંટને લીચિંગ કરંટ કહે છે. અહીંયા ધ્યાન રાખજો કે જ્યારે થાઇરિસ્ટરને ઓન કરવામાં આવે છે ત્યારે ગેટ પલ્સ લઈ લીધા પછી તેને ઓન સ્ટેટમાં રાખવા માટે જે ઓછામાં ઓછા એનોડ કરંટની જરૂર પડે છે તેને શું કહે છે, લીચિંગ કરંટ. આ વ્યાખ્યા કરતાં આપણે આગળ જે વ્યાખ્યા ડિસ્કસ કરીશું તે જ રાખીશું કે એસસીઆરને ઓફ સ્ટેટમાંથી ઓન સ્ટેટમાં લાવવા માટે જે કરંટની જરૂર પડે છે તેને શું કહેવાય, લીચિંગ કરંટ. અહીંયા અલગ અલગ વ્યાખ્યા નથી તૈયાર કરવી, લીચિંગ કરંટની અને હોલ્ડિંગ કરંટની વ્યાખ્યા આપણે જે આગળના વિડીયોમાં ડિસ્કસ કરેલી છે, ચેપ્ટર 1ના 2 માર્કના પ્રશ્નોમાં જે ડિસ્કસ કરેલી છે તે જ યાદ રાખીશું. એસસીઆર માટે ટર્ન ઓફ ટાઈમ વ્યાખ્યાયિત કરો. તો એનોડ કરંટ શૂન્ય થાય ત્યારથી જે ક્ષણે એસસીઆર ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કરવા શક્તિમાન થાય તે સુધીના ઓછામાં ઓછા સમયગાળાને એસસીઆરનો ટર્ન ઓફ ટાઈમ કહે છે. સૌથી પહેલાં તો ધ્યાન રાખજો કે એસસીઆરને ઓફ કરવું હોય તો શું કરવું પડે, તેનો એનોડ કરંટ શૂન્ય થાય છે. હવે જ્યારે તેનો એનોડ કરંટ શૂન્ય થશે તે પછી એસસીઆર ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કરવા માટે એક શક્તિમાન થાય એટલે કે કેપેસિટી ધરાવે તે ઓછામાં ઓછા સમયગાળાને એસસીઆરનો ટર્ન ઓફ ટાઈમ કહે છે. એટલે કે એનોડ કરંટ શૂન્ય થઈ ગયા પછી એસસીઆર જેટલા ટાઈમ સુધી ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કરી શકે તેટલા સમયગાળાને એસસીઆરનો ટર્ન ઓફ ટાઈમ કહી શકાય છે, તો કહે છે. ફરીથી ધ્યાન રાખજો કે એનોડ કરંટ શૂન્ય થઈ ગયા પછી જેટલા સમય સુધી એસસીઆર ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કરી શકે છે તે સમયને એસસીઆરનો ટર્ન ઓફ ટાઈમ કહે છે. અહીંયા બુક પ્રમાણે વ્યાખ્યા લખેલી છે, પરંતુ જે મેં જે પ્રમાણે વર્ડિંગ કર્યું છે એ પ્રમાણે તમે લખશો તો પણ વ્યાખ્યા સાચી જ આપશે. પછીનો પ્રશ્ન છે, કોમ્યુટેશન એટલે શું અને કોમ્યુટેશનની વિવિધ રીતો લખો. તો મૂળભૂત રીતે કરંટને એક રસ્તેથી બીજા રસ્તે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને કોમ્યુટેશન કહે છે. એસસીઆર માટે કોમ્યુટેશન એટલે એક એસસીઆરમાંથી બીજા એસસીઆરમાં કરંટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા. એટલે ધ્યાન રાખજો, આની વ્યાખ્યા છે કે જે કરંટ છે કરંટને તમે એક રસ્તા પરથી બીજા રસ્તા પર ડાયવર્ટ કરશો તેને કહેવાય કોમ્યુટેશન. હવે કોમ્યુટેશનની જે અલગ અલગ રીતો છે એ છે, એક છે મેઇન છે નેચરલ કોમ્યુટેશન, બીજું છે ફોર્સ્ડ કોમ્યુટેશન અને એના અલગ અલગ પ્રકાર છે એ થી ઈ સુધી, એ બી સી ડી ઈ એફ.
બરાબર ધ્યાન રાખજો. હવે સૌથી પહેલા વાત કરીએ નેચરલ કોમ્યુટેશન અને ફોર્સ્ડ કોમ્યુટેશન. હવે કોમ્યુટેશન એટલે તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે કોમ્યુટેશન એટલે તમારે શું કરવાનું, તો કે SCR ને બંધ કરવાનું. તો નેચરલ કોમ્યુટેશન એટલે શું, તો કે જો SCR જાતે બંધ થાય તો એને કહેવાય નેચરલ કોમ્યુટેશન. અને ફોર્સ્ડ કોમ્યુટેશન એટલે શું, તો કે જો તમારે SCR નો કરંટ તમે કોઈ મેથડ વાપરીને ઝીરો કરો અને SCR બંધ થાય તો તેને કહેવાય ફોર્સ્ડ કોમ્યુટેશન. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ રાખજો. અને કોમ્યુટેશન એટલે શું, તો કે કોમ્યુટેશન એટલે SCR ને બંધ કરવું, તેનો એનોડ કરંટ કેટલો કરવાનો, ઝીરો કરવાનો. તો સૌથી પહેલા વાત કરીએ નેચરલ કોમ્યુટેશન, તો કે નેચરલ કોમ્યુટેશનમાં SCR ને એફ કરવા માટે કોઈ બાહ્ય સર્કિટ કે ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવતો નથી, SCR પોતે જ ઓફ થઈ જાય છે. ધ્યાન રાખજો ફરીથી, નેચરલ એટલે શું, કે SCR જાતે જ બંધ થાય, કોઈ પણ બાહ્ય સર્કિટ કે ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે નહીં. જ્યારે ફોર્સ્ડ કોમ્યુટેશન એટલે શું, તો કે SCR ને ઓફ કરવા માટે બાહ્ય સર્કિટ કે ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની મદદથી SCR ને ઓફ થવા માટે ફોર્સ કરવામાં આવે છે. એટલે કે જો તમે બાહ્ય સર્કિટ કે ડિવાઇસ વાપરો તો ફોર્સ કોમ્યુટેશન, અને જો ના વાપરો તો કહેવાય નેચરલ કોમ્યુટેશન. ના પછી સ્નબર સર્કિટ એટલે શું, તો સ્નબર સર્કિટમાં પ્રતિરોધ R અને કેપેસિટર C ને સિરીઝમાં જોડી તેને SCR ની એક્રોસમાં જોડવામાં આવે છે. આગળ પણ તમે જોયું હશે તો એમાં લાસ્ટમાં R અને C જોડવામાં આવે છે. તો સ્નબર સર્કિટનું કામ શું છે, તો કે SCR ને DB/DT સામે પ્રોટેક્શન આપે છે. કરંટ કોમ્યુટેશન અને વોલ્ટેજ કોમ્યુટેશન વચ્ચેનો તફાવત. કરંટ કોમ્યુટેશનમાં SCR ટ્રિગર થઈ ગયા પછી તેનો કરંટ હોલ્ડિંગ કરંટથી ઓછો થઈને શૂન્ય થાય છે. ક્લાસ A તથા ક્લાસ B પ્રકારના કોમ્યુટેશન કરંટ કોમ્યુટેશન છે. ધ્યાન રાખજો, જો તમે કરંટની મદદથી SCR ને ઓફ કરો તો તેને કહેવાય કરંટ કોમ્યુટેશન. તો SCR ટ્રિગર થાય પછી તમે શું કરશો, તો કે તેનો કરંટ હોલ્ડિંગ કરંટથી ઓછો કરી દેશો. હોલ્ડિંગ કરંટ એટલે કયો કરંટ, તો કે જે SCR ને ઓન સ્થિતિમાં રાખે છે. તો જો તમે SCR નો કરંટ હોલ્ડિંગ કરંટથી ઓછો કરશો તો SCR શું થશે, ઓફ થઈ જશે. અને ક્લાસ A અને ક્લાસ B કરંટ કોમ્યુટેશનના ટાઈપ છે. વોલ્ટેજ કોમ્યુટેશન, તો વોલ્ટેજ કોમ્યુટેશન ઓન SCR ને ઓફ કરવા માટે કોઈ રીત વડે તેની એક્રોસમાં પૂરતો રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે છે. આથી ઓન SCR ઓફ થાય છે. ક્લાસ CDE આ પ્રકારના કોમ્યુટેશન છે. જો તમે વોલ્ટેજની મદદથી SCR ને ઓફ કરો તો તેને કહેવાય વોલ્ટેજ કોમ્યુટેશન. આ મેથડમાં શું કરશો તમે, તો કે SCR ને ઓફ કરવા માટે તેની એક્રોસમાં પૂરતો રિવર્સ વોલ્ટેજ આપશો, કે જેની મદદથી SCR શું થશે, ઓફ થશે. તેના પ્રકાર કયા કયા છે, તો CD અને E આ પ્રકારના કોમ્યુટેશન છે. તો આ પ્રમાણે કરંટ કોમ્યુટેશન અને વોલ્ટેજ કોમ્યુટેશન પણ સમજાવી શકાય છે. આજે અલગ અલગ મેથડ તમે સમજ્યા, અલગ અલગ પ્રોટેક્શન અને કોમ્યુટેશન શું છે એ ખાસ ધ્યાન રાખજો. કોમ્યુટેશનનો સિમ્પલ મિનિંગ યાદ રાખીશું કે કોમ્યુટેશન એટલે SCR ને બંધ કરવો, નેચરલ અને ફોર્સ્ડ કોમ્યુટેશન. તો નેચરલ કોમ્યુટેશન એટલે શું, તો કે SCR જાતે બંધ થાય તો તેને કહેવાય નેચરલ કોમ્યુટેશન. ફોર્સ્ડ કોમ્યુટેશન એટલે શું, તો કે SCR ને તમે કોઈ બાહ્ય સર્કિટ વડે બંધ કરો તેને કહેવાય ફોર્સ્ડ કોમ્યુટેશન. એવી જ રીતે કરંટ કોમ્યુટેશન અને વોલ્ટેજ કોમ્યુટેશન, તો કે જો તમે SCR નો કરંટ ઓછો કરીને તેને ઓફ કરો તો કહેવાય કરંટ કોમ્યુટેશન, અને જો તમે તેની એક્રોસમાં કોઈ સર્કિટ વાપરીને વોલ્ટેજ આપશો, રિવર્સ વોલ્ટેજને SCR ઓફ થાય તો તેને કહેવાય વોલ્ટેજ કોમ્યુટેશન. થેન્ક યુ.